વડાલી તાલુકાના ધામડી ગામે વડીલોનો વૃંદાવન કાર્યક્રમ હેઠળ વડાલી તાલુકાના આસપાસના તમામ વડીલોને એકત્ર કરી તેમને પોતાની ઉંમરના અંતિમ દિવસો સુંદર રમણીય વાતાવરણમાં ભજન સંધ્યા સાથે પસાર થાય તે હેતુથી શરૂ કરવામાં આવ્યો હતો. આ જગ્યાએ તમામ વડીલો ભેગા થઈને પોતાની આપવીતી કહીને દુઃખ હળવું કરે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાય વર્ષોથી આ કાર્યક્રમ હેઠળ ધામડી ગામના ભામાશા એવા જયંતિભાઈ પાટીદાર પોતાનું તન મન ધન સર્વસ્વ અર્પણ કરીને આ સંસ્થા ચલાવતા હતા. સાથે સાથે શ્રીમદ ભાગવત કથા સપ્તાહમૃત યોજીને ધામડી ગામે ગૌશાળાના નિર્માણમાં પણ તેમનો મોટો ફાળો રહ્યો હતો. ત્યારે આજથી બરોબર એક વર્ષ પહેલા તેમનું દુઃખદ અવસાન થયું હતું ત્યારે અત્યારે પણ તેઓ લોકોના હૃદયમાં જીવિત છે અને તેમની યાદમાં તેમના પરિવારજનો દ્વારા તેમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્ષિક પુણ્યતિથિમાં દર્દીઓને મફત નિદાન તથા દવાઓ આપવામાં આવી હતી તો બીજું બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો, વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને આવનાર દરેક વડીલ યુવાનોને તમામને એક એક છોડ પણ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નોરતાવાડા સંત દોલતરામ મહારાજ વસાઈ આશ્રમના શ્રીમદ ભાગવત કથાકાર શ્યામ સુંદરજી મહારાજ, સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના નવનિર્વાચિત સાંસદ શોભનાબેન બારૈયા, ઈડર વડાલી વિધાનસભાના ધારાસભ્ય રમણલાલ વોરા સહિત વડાલી ઈડર તાલુકાના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને વડાલી તથા ઈડર ખેડબ્રહ્મા તાલુકામાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પધાર્યા હતા અને સ્વર્ગસ્થ જયંતિભાઈ પાટીદારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં પધારવા બદલ જયંતિભાઈ પાટીદારના પરિવાર દ્વારા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર રિયો હસમુખ, પ્રજાપતિ, સાબરકાંઠા.